नमस्कार, હું ધ્વની, આપનું ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરી એનએસસીએ ફાઇનલનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને સૌથી મહાલે ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે ફાઇનલ શાહ, કે જેઓ આઈસીએઆઈ અમદાવાદના સ્ટુડન્ટ કમિટીના ચેરમેન છે. 777 માર્ક્સ મેળવ્યા છે અને તેઓના ક્રમાંકની જો વાત કરવામાં આવે તો તેઓએ 13મો ક્રમાંક હાંસિલ કર્યો છે. તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે. સૌથી પહેલા ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા નિર્માણ ન્યૂઝ તરફથી આપે જે પરિણામ મેળવ્યું છે તેના માટે આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. સૌથી પહેલા ફાઇનલભાઈ, સ્ટુડન્ટ સાથે ચર્ચા કરીએ એ પહેલા આપનાથી શરૂઆત કરવા માંગીશ. જે પરિણામ આવ્યું છે આ વખતે સીએ ફાઇનલનું, કેવી રીતે આપ જોઈ રહ્યા છો? આ વખતે જે સીએ ફાઇનલનું પરિણામ આવ્યું અને એ પણ જે એક્ઝામ જે વિપરીત પરિસ્થિતિમાં લેવાય, વિપરીત એટલે આપણે એવું કહી શકીએ કે નોર્મલી જ્યારે પણ સીએ ની એક્ઝામ્સ હોય તો ઓલરેડી ભણવાનું ટેન્શન હોય, ટફેસ્ટ પેપર્સ આવવાનું ટેન્શન હોય, તો આની સાથે તો દરેકે દરેક ફાઇનલનો વિદ્યાર્થી ડીલ કરતો જ હોય છે. પણ આ વખતે એક બીજી સ્ટ્રેસફુલ સિચ્યુએશન હતી, એ હતું સેકન્ડ વેવ ની દરમિયાન આ એક્ઝામ લેવામાં આવી. તો ઘણા બધા કન્ફ્યુઝન ચાલતા હતા કે એક્ઝામ થશે કે નહીં થાય, એક્ઝામ આગળ જશે કે નહીં જાય. આ સિચ્યુએશનમાં જ્યારે છોકરાઓ એક્ઝામ્સ આપી અને એમાં પણ જ્યારે આપણે કહી શકીએ કે 2391 જેવા કેન્ડિડેટ જ્યારે સીએ બન્યા અને અમદાવાદમાંથી 250 જેવા અંદાજિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા, તો આ જેટલા પણ લોકોએ આ વખતે એક્ઝામ પાસ કરી એ લોકો માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ડિફિકલ્ટ સિચ્યુએશન હતી. છતાં એમાંથી પાસ કર્યું અને એમાંથી આપણે કહી શકીએ કે ઇન્ડિયામાં ટોટલ 4 રેન્ક અમદાવાદના છે, 3 એટલે કે દિવેશ, યશ અને ભવ્ય, અને એક લેડી એટલે કે 27th રેન્ક આસ્થાનો. તો આ ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ કહી શકાય. અને હું આગળ જતા એડ કરું તો આ વખતના જે પેપર્સ હતા, રાઈટ, એ ઘણા ટફ હતા, લેન્ધી હતા અને ખાસ કરીને એનાલિટિકલ બહુ જ હતું એની અંદર. એટલે આવી સ્થિતિમાં પાસ કરવા માટે ચોક્કસપણે જે વિદ્યાર્થીઓએ ફેસ કર્યું એમાં આપણે કહી શકીએ કે નોલેજની સાથે સાથે જે સારી રીતે એનાલિસિસ કરી શકે, પોતાની વોકેબ્યુલરી સ્કિલ્સ અને પ્રેઝન્ટેશન સ્કિલ્સ નો ખાસ ઉપયોગ કરી શકે અને જોડે પેશન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ, આ વસ્તુઓ જેનામાં હતી એ લોકો બહુ સારી રીતે આ વસ્તુ એક્ઝામને ક્લિયર કરી શક્યા છે. જી ફાઇનલ જે ખાસ જૂના કોર્સનું જે પરિણામ આવ્યું છે 1.57% અને નવા કોર્સનું 11.97% પરિણામ છે, બંને કોર્સના આધારે આ જે પરિણામ આવ્યું છે એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? જૂના અને નવા કોર્સમાં જ્યારે પરિણામ છે તો આપણે કહી શકીએ કે જે જૂના કોર્સનું પરિણામ હતું જે લાસ્ટ યર જે હતું એ લાઈક 3.94% હતું, અને અત્યારનું આપણે જોવા જઈએ જે બંને ગ્રુપ પાસ કરે એ 1.57 છે. તો આની પાછળનું મુખ્ય, દેટ ઇઝ આ હું વાત કરી રહ્યો છું ઓલ્ડ સ્કીમની, આની પાછળનું મુખ્ય રીઝન એ છે કે ઘણા બધા સ્ટુડન્ટ ઓલરેડી ઓલ્ડ માંથી ન્યુ માં માઇગ્રેટ કરી દીધેલ, એ લોકો પાસે ઓપ્શન અવેલેબલ હતો. અને બીજું જે ઓલ્ડ સિલેબસ છે એમાં એક સબ્જેક્ટ છે ટેકનોલોજી રિલેટેડ, એના કારણે ઘણીવાર રિઝલ્ટ ઓછું થઈ રહ્યું છે. અને આપણે નવા સિલેબસની વાત કરીએ તો લાસ્ટ ટાઈમ 15% જેવું હતું અને આ વખતે બંને ગ્રુપ પાસ કર્યો હોય એવું 4% છે. તો કદાચ આપણે કહી શકીએ કે આનું મુખ્યત્વે રીઝન હોઈ શકે કોવિડનું પ્રેશર, કે ઘરે પણ કેસીસ હોય, બહાર પણ કેસીસ હોય, એક્ઝામ થશે કે નહીં થાય અનિશ્ચિતતા હોય, એ અનિશ્ચિતતા વચ્ચે પ્રિપેર કરવું એ કદાચ એક મૂળભૂત કારણ હોઈ શકે આટલો ડ્રાસ્ટિક જે સીએ ફાઇનલના પરિણામમાં ચેન્જ આવ્યો એની પાછળ મારા મુદ્દા. બિલકુલ દિવેશ, આપની પાસે આવવા માંગીશું. જે પરિણામ આપે હાંસિલ કર્યું છે ફરી એક વખત અભિનંદન, ખાસ કરી અને જે પરિસ્થિતિમાં આ વખતે એક્ઝામ લેવાઈ હતી કેટલું અસર કરે બાકી તમામ બાબતો પણ જાણીશું, પરંતુ આ વખતે આપણે જોયું છે કે અસામાન્ય સંજોગોમાં તમામ પરીક્ષાઓના આયોજન ધીમે ધીમે થઈ રહ્યા હતા, એ બધાની વચ્ચે સીએની એક્ઝામ, આ બાબતે આપનું શું કહેવું છે? કોવિડની જે સેકન્ડ વેવ હતી એ એપ્રિલમાં આવેલી અને એના કારણે જે બધે નેગેટિવિટી સ્પ્રેડ થઈ ગઈ હતી અને બધા ડાઉટ્સ હતા અને અનસર્ટેનિટી હતી કે એક્ઝામ લેવાશે કે નહીં, એ ટાઈમે જે હતું કે ફોકસ કરવું બહુ જ અઘરું હતું વાંચનમાં અને બધે કોરોનાનો ડર હતો તો ત્યારે ફોકસ કરવું બહુ જ ડિફિકલ્ટ હતું.
અને અમારી જે એક્ઝામ્સ હતી મેની એ પોસ્ટપોન થઈ ગઈ હતી સેકન્ડ વેવના કારણે, પણ અમને જે એક્ઝામ્સની નવી ડેટ હતી આપવામાં નથી આવી, કારણ કે કોઈને ખબર નથી કે સેકન્ડ વેવ ક્યારે વધશે. તો એ જે ફેઝ હતો આખો ટિલ ધ ટાઈમ કે જ્યારે અમને નવી ડેટ મળી એક્ઝામની, એક્ઝામની ડેટ ના હોવા છતાં વાંચન કરવું એ બહુ જ ડિફિકલ્ટ હતું. પણ અમે જેમ કે હું, ભવ્ય, યશ, અમે ત્રણે એક જ ગ્રુપના પાર્ટ હતા અને ક્યારેક બી એકબીજાને સપોર્ટ કરીએ, એકબીજાને ડાઉટ પૂછીએ. અમે બધા એવું નક્કી કર્યું હતું કે આપણે ન્યૂઝથી અમે દૂર રહીશું, એઝ ઇન નેગેટિવિટીથી દૂર રહીશું, અને વી વિલ ફોકસ ઓન સ્ટડીઝ. તો એકબીજાનો પિલર ઓફ સપોર્ટ બનીને સકારાત્મકતા રાખીને જ આ ફેઝ અમે પાર કર્યો છે. જી બિલકુલ, એટલે ચોક્કસ. એક તો સીએ, જ્યારે આપણે સીએ ભણી રહ્યા હોઈએ ત્યારે એક સામાન્ય કરતાં થોડુંક વધારે પ્રેશર રહેતું હોય છે. ચોક્કસ અહીંયા યશ આપણી સાથે છે, યશ ચોક્સી. યશ, આપની પાસે આવવા માંગીશ. સીએનું થોડું ભારણ અને એની સાથે સાથે અસામાન્ય સંજોગો, કોવિડ સિચ્યુએશન, કેવી રીતના તમામ બાબતોમાંથી પસાર થયા અને આટલું સરસ પરિણામ મેળવવામાં કઈ રીતે સફળતા મળી? જેવું દિવેશે કીધું કે એપ્રિલમાં જો સેકન્ડ વેવ સ્ટાર્ટ થયેલો, એ વખતે એવું થતું હતું કે અમને નવેમ્બરમાં જે એક્ઝામ લેવામાં આવેલી એ વખતે અમે સ્ટુડન્ટ હતા, હજી અમે લીવમાં પ્રિપેર કરવાનું સ્ટાર્ટ કરેલું. એ વખતે મને એવું થતું હતું કે યાર ઠીક છે, કોવિડ આવ્યો, કોઈને ફ્રેન્ડ ને થયો, પણ એમને ખાલી 5-10 ડેઝ ગયા હશે, એનાથી વધારે તો શું વધારે એમને થયું હશે. પણ એકચ્યુઅલી જયારે અમારે ફેસ કરવાનું આવ્યું સિચ્યુએશન, અમારે ઘરમાં, રિલેટિવ્સમાં, ફેમિલીમાં બધા કેસીસ આવ્યા, ત્યારે એકચ્યુઅલી ખબર પડી કે શું મેન્ટલ હેલ્થ પર ઇશ્યુ આવે છે. અને આખું એન્વાયરમેન્ટ એવું થઈ જાય છે કે ભણવા પર ફોકસ કરવો બહુ જ મુશ્કેલ થઈ જાય છે. ત્યારે મને એ સમયે એવું લાગ્યું કે જે આપણી સાથે, અમારે જે દિવેશે કીધું કે અમે બધા સેમ ગ્રુપમાં ભણતા હતા, તો અમે એવી રીતે ડિસાઈડ કર્યું કે આપણે ન્યૂઝ સિવાય બધી જ વાત કરશું કોર્સ, કારણ કે નવું નવું મટીરિયલ પણ ઘણું આવતું રહેતું હતું. તો અમે ડિવિઝન કરીએ ને એવી બધી વાત કરતા હતા જેનાથી અમે કોવિડના ટોપિકથી થોડું ભટકીએ અને ભણવા પર ફરી ફોકસ લાવી શકીએ. અને જ્યાં સુધી ડેટ નથી આવતી ત્યાં સુધી આઈડિયા જ નહોતો કે ક્યારે એક્ઝામ એકચ્યુઅલી આવશે, આવશે કે નહીં એ પણ ડાઉટફુલ હતું. તો એ વખતે થયું કે આપણે કન્સિસ્ટન્ટલી અને પેશન્ટલી થોડા આવર્સ ભણ કરીએ રોજે. એવું નહીં કે તમે સાવ જ મૂકી દીધું ભણવાનું, કારણ કે ફરી રિસ્ટાર્ટ કરવું બહુ જ મુશ્કેલ થઈ જાય છે. એટલે અમે, એ જ મને લાગે છે કે સપોર્ટ ફ્રેન્ડ્સનો અને ફેમિલીનો સૌથી વધારે એ વખતે કામ લાગે. બિલકુલ. ભવ્ય, કેટલા કલાકોની મહેનત આપે કરી હતી ખાસ કરી, અને હવે જે સ્ટુડન્ટ્સ સીએ કરી રહ્યા હશે તેમના માટે પણ આ એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત રહેશે. અને શું મગજ પર ભાર રહેતો હતો અથવા તો અહીંયા વધુ ફોકસ કરવાની કેટલી જરૂર પડતી હતી? હું એવું કહેવા માંગીશ કે સીએ કોર્સમાં કોર્સનું જે લેન્થ છે એ બહુ મોટી છે, એટલે કોર્સને ટાઈમ પર પતાવવો એક સૌથી મોટી ચેલેન્જ હોય છે. એટલે સ્ટાર્ટિંગથી તમે જો મહેનત કરતા હો કોઈ સ્ટુડન્ટ્સ, તો મને એવું લાગે છે કે 8-10 કલાક સ્ટાર્ટિંગના પીરિયડમાં, 8-10 કલાકની જો ઇફેક્ટિવલી સ્ટડી થતું હોય, બરાબર. હવે 8-10 કલાકને ઇફેક્ટિવલી સ્ટડી માટે કદાચ બની શકે કે આપણે 11-12 કલાક ચોપડી લઈને બેસવું પડે તો 8-10 કલાકનું ઇફેક્ટિવ સ્ટડી થાય. તો 11-12 કલાક તમે દિવસમાં આપી શકો, એટલે એક રીતે જોવા જઈએ તો દિવસનો 50% ટાઈમ જ આપવાનો છે. તો 11-12 કલાક તમે દિવસમાં જો આપો, બરાબર, તો પછી મને એવું નથી લાગતું કે આ કોર્સ એટલો બધો બી ડિફિકલ્ટ છે. 100% ડિફિકલ્ટ છે, કોઈ એમાં આર્ગ્યુમેન્ટ નથી, પણ ઇટ કેન બી અચીવેબલ. જી બિલકુલ. ફાઇનલભાઈ, આપની પાસે આવવા માંગીશ. ચોક્કસ અહીંયા જે લોકો સફળ થયા છે એમની આપણે વાત કરી રહ્યા છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે ધાર્યા પ્રમાણેની સફળતા નહીં મળી હોય અથવા તો તેઓ પોતે સફળ નહીં થયા હોય, તો ખાસ આવા વિદ્યાર્થીઓ માટે આપની શું એડવાઇસ છે અથવા તો આપ શું કહેવા માંગશો? યસ, હવે જે લોકો પણ આ વખતે સીએ ફાઇનલમાં ક્લિયર થયા છે, પણ કોઈ પણ કારણ સંજોગથી એ લોકો પાસ ન થઈ શક્યા, અને કદાચ આ ટિપ્સ જે લોકો અત્યારે આ જોઈ રહ્યા છે ન્યૂઝ, અને એ લોકોનો અટેમ્પ્ટ નેક્સ્ટ છે, એ લોકો માટે હું કહીશ કે હું ભવ્યની વાત સાથે ચોક્કસપણે સહમત છું કે આ કોર્સ ટફ તો છે, પણ એટલો પણ ટફ નથી કે જેનો તમે સક્સેસફુલી સામનો ના કરી શકો. તો મારા મુતાબિક જો તમે અમુક ઇન્ટરનલ ફેક્ટર્સ અથવા અમુક ટિપ્સ ઉપર ધ્યાન આપો, જેમ કે તમારી પાસે દરેકે દરેક સબ્જેક્ટનું ઓવરઓલ નોલેજ હોવું જોઈએ, અને એમાં કોઈ પણ વસ્તુને ક્રેમ અપ એટલે કે રટ્ટા મારવાની જરૂર નથી, પણ એની કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જો તમારામાં આવી ગઈ તો તમે બહુ સક્સેસફુલી એક્ઝામમાં ક્વેશ્ચનને સમજી શકશો, શું પૂછ્યું છે એ પ્રમાણે એનાલિસિસ કરીને આન્સર આપી શકશો. પ્લસ તમે જે આર્ટિકલશીપ કરો છો,
એટલે કે મેમ તમને કહું તો અમારા સીએ માં ભણવાની સાથે સાથે સીએ ના ત્યાં ઓફિસમાં જઈને પ્રેક્ટિકલી શીખવાનું હોય છે. તો તમે જેટલું સિરિયસલી આર્ટિકલશીપ ને લેશો એ તમારા માટે ફાઇનલ્સ માં બહુ જ હેલ્પફુલ થશે. પ્લસ હવે તમારી પાસે થોડું ઘણું જનરલ નોલેજ પણ હોવું જોઈએ કે શું ઇકોનોમીમાં થઈ રહ્યું છે, કારણ કે એનો પણ ઘણો રોલ એક્ઝામમાં પ્લે કરી રહ્યો છે. તમારી સારી વોકેબ્યુલરી, હાર્ડવર્ક અને ટાઈમ મેનેજમેન્ટ, આ બધી વસ્તુનો તમે સારી રીતે સમન્વય કરશો તમારી પ્રિપેરેશન્સમાં, તો ચોક્કસપણે તમને સીએ થતા સક્સેસફુલી કોઈ જ રોકી નહીં શકે. અને હું એટલું જરૂર કહીશ એન્ડમાં કે તમે પણ કરશે, જેમ કે કોવિડનો સિનારિયો, એક્ઝામ થશે કે નહીં થાય, સીએની ફિલ્ડમાં ટેકનોલોજીનો સ્કોપ વધી રહ્યો છે, કદાચ સીએની ઓપોર્ચ્યુનિટીઝ ઘટતી જાય છે કે નહીં, આ બધી વસ્તુ પર આપણે અત્યારે કોઈ જ ફોકસ કરવાની જરૂર નથી. આપણો એકમાત્ર ધ્યેય હોવો જોઈએ પહેલા સીએને ક્લિયર કરવું. તો જો આ બધી વસ્તુ તમે ફોકસ કરશો તો જે લોકો પાસ નથી થઈ શકે આ વખતે અને જે લોકો નેક્સ્ટ અટેમ્પ્ટમાં પહેલી વાર આપવાના છે એ લોકો અચૂકપણે એ લોકો સક્સેસ મેળવી શકશે. જી બિલકુલ. ફાઇનલભાઈ, આપ સ્ટુડન્ટ કમિટીના ચેરમેન છો, શું લાગે છે વિદ્યાર્થીઓને સૌથી વધારે તકલીફ ક્યાં પડતી હોય છે, ક્યાં સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર રહેતી હોય છે કોમનલી અહીંયા જો આપણે વાત કરીએ તો? સૌથી વધારે જે છોકરાઓને તકલીફ પડે છે અને જે ખાસ કરીને આ વખતે પડી અને હજી પણ થોડા સમય સુધી પડશે એ છે કે રીડિંગ ફેસિલિટી ઘરે. દાખલા તરીકે તમે કોઈ પણ સીએ કરતા સ્ટુડન્ટને જુઓ તો 80% વર્ક સીએ કરતો વર્ક મધ્યમ વર્ગીય છે અને લોઅર મધ્યમ વર્ગીય છે. ફક્ત 20% વર્ક એવો છે જે અપર ક્લાસ અથવા હાઈ ક્લાસમાં બિલોંગ કરે છે. તો આ જે મધ્યમ વર્ગીય ક્લાસ હોય છે એ લોકો પાસે વાંચવાની પૂરતી જગ્યા નથી હોતી. તો સીએ ઇન્સ્ટિટ્યૂટની પણ લાઇબ્રેરી છે અને અમદાવાદમાં ઘણી બધી લાઇબ્રેરીઓ છે, પણ આ વખતે કોવિડના કારણે એ લાઇબ્રેરીઓ કાર્યરત નથી. એ બહુ મુખ્ય રીઝન હતું જેના કારણે બાળકે ઘરે રહીને ભણવું પડ્યું. અને ઘરની સિચ્યુએશન કેવી હતી આપણે બધા જ જાણીએ છીએ, કારણ કે લોકડાઉન હતું ને લોકો ઘરે હતા. તો એ નેગેટિવ સિચ્યુએશનમાં જે બાળકે ભણવું પડ્યું એ થોડી વિપરીત પરિસ્થિતિ થઈ સ્ટુડન્ટ્સ માટે. બીજું, છોકરાઓને તકલીફ પડે છે રાઇટિંગમાં, એટલે કે જ્યારે એક્ઝામ અપીયર કરે તો એક્ઝામમાં કેવી રીતે પ્રેઝન્ટ કરવું જોઈએ. તો એ તકલીફથી દૂર કરવા માટે ઇન્સ્ટિટ્યૂટની મોક ટેસ્ટ હોય છે, સીએ ઇન્સ્ટિટ્યૂટની, એ મોક ટેસ્ટ એ લોકો જો આપતા રહે તો ચોક્કસપણે એ લોકો સારી રીતે સક્સેસફુલ થઈ શકે. અને ત્રીજું, બેસ્ટ આપણે જો કહીએ કે તમે જેવા સાથે રહો, જેવી સંગત એવી રંગત, તો અત્યારે આપણી જોડે પેનલમાં જે 3-3 રેન્કર્સ છે એનું બેસ્ટ ઉદાહરણ છે કે આ 3-3 રેન્કર્સ ભવ્ય, યશ અને દિવેશ એક જ ગ્રુપને બિલોંગ કરે છે. એ લોકો સકારાત્મક વાતોની સાથે જ રહેતા હતા, બહારની બધી જ નકારાત્મકતાથી દૂર રહેતા હતા. તે કદાચ ઉદાહરણ બની શકે કે 3-3 જણાનો આજે રેન્ક આવ્યો છે. જે બિલકુલ, એટલે ચોક્કસ એ બાબત પણ સૌથી વધારે અસર કરતી હોય છે. દિવેશ, ખાસ આપની પાસે આવવા માંગીશ. એક ઘણો બધો હાવ રહેતો હોય છે સીએને લઈને, અને ચોક્કસ ફેમિલીમાં પણ એક એવું જ એટમોસ્ફિયર જોવા મળતું હોય છે, જેમના જે ઘરનો વિદ્યાર્થી સીએમાં અભ્યાસ કરતો હોય અથવા તો સીએનો અભ્યાસ કરતો હોય ત્યારે, તો શું ખરેખર આટલો હાવ લેવાની જરૂર રહેતી હોય છે કે તમે કૂલ બનીને પણ અભ્યાસ કરી શકો છો? જેમ ભવ્યએ કીધું કે સીએ કોર્સ અઘરું છે અને એમાં તો કોઈ વહેમત નથી, પરંતુ એવું નથી કે તમે સીએ કોર્સ ક્લિયર નથી કરી શકતા. આજે 12% અગર પરિણામ આવ્યું છે તો 12% લોકો ક્લિયર થયા છે, લોકોને રેન્ક પણ આયા છે. આજે ઇટ ઇઝ જસ્ટ અબાઉટ ધ અપ્રોચ, તમે કઈ રીતે સીએ કોર્સને અપ્રોચ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે હું એવું કહેવા માંગીશ કે આટલો હાવ લેવાની જરૂર નથી હોતી, અને આને એક એક્ઝામ તરીકે જ તમે ટ્રીટ કરો. અને એક્ઝામ તમારે ભણીને આપવાની છે, અગર તમે સારી રીતે ભણીને એક્ઝામ આપો છો તો તમે તમારું પરિણામ સારું જ આવવાનું છે, એમાં કોઈ બહેમત છે જ નહીં. એટલે આટલો જે હાવ હોય છે એની જરૂર નથી. અઘરું છે અને અઘરું હોવું બી જોઈએ, પરંતુ તમે અગર સારી રીતે મહેનત કરીને આપો છો તો પરિણામ તમારા ફેવરમાં જ આવવાનું છે. બિલકુલ. ખાસ કરી અને ફાઇનલભાઈ ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. આવતીકાલે ખાસ જો અહીંયા આપણે જોઈએ તો સીએ ફાઉન્ડેશનનું રિઝલ્ટ પણ આવવાનું હતું, એ બાબતે આપનું શું કહેવું છે? હાજી, સીએમાં 3 લેવલ છે પરીક્ષાના. એક છે ફાઉન્ડેશન, બીજું છે ઇન્ટરમીડિયેટ અને ત્રીજું છે ફાઇનલ. ગઈકાલે એટલે કે 13 નવેમ્બરે 2 લેવલના રિઝલ્ટ આવ્યા. સૌથી પહેલું ફાઉન્ડેશન લેવલ અને છેલ્લું ફાઇનલ લેવલ, અને ઇન્ટરમીડિયેટનું હવે આવનારા સમયમાં ડિક્લેર થશે. તો ફાઉન્ડેશનની વાત કરીએ તો આખા ઇન્ડિયામાં 71,967 સ્ટુડન્ટ્સ અપીયર થયા હતા,
અને એમાંથી 19,158 લોકો ફાઉન્ડેશન પાસ કર્યું. એટલે આપણે કહી શકીએ આ વર્ષ આ અટેમ્પનું રિઝલ્ટ 27% છે, જેને આપણે ગત અટેમ્પ સાથે કમ્પેર કરીએ તો એ 29% હતું. અને અમદાવાદની વાત કરીએ તો 1520 છોકરાઓ અમદાવાદમાં ફાઉન્ડેશનમાં બેઠા હતા અને એમાંથી 350 સ્ટુડન્ટ ફાઉન્ડેશન ક્લિયર કર્યું. એટલે આ વખતનું રિઝલ્ટ 23% છે અને ગત વર્ષે પણ અમદાવાદનું રિઝલ્ટ 23% જ હતું. સો સીએ ફાઇનલની સાથે સાથે ગઈકાલે સીએ ફાઉન્ડેશનનું પણ રિઝલ્ટ આવ્યું છે. આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને જૂના કોર્સનું જે પરિણામ આવ્યું છે અને નવા કોર્સનું પરિણામ આવ્યું છે, નવા કોર્સને કેવી રીતે જોઈ રહ્યા છો? મને લાગે છે ત્યાં સુધી નવા કોર્સમાં ઇન્સ્ટિટ્યૂટે ઘણા બધા એવા સબ્જેક્ટ જે એડ કર્યા છે જેના લીધે અલગ અલગ ફિલ્ડના અલગ અલગ સબ્જેક્ટનું જાણવા મળે છે. તો આ એક બહુ સારું ઇન્સ્ટિટ્યૂટ કરી રહી છે કે અલગ અલગ ફિલ્ડના, જેનાથી શું થાય છે કે તમને સીએ જે આજે પાસ થઈને બહાર આવે છે એને બહુ બધા ફિલ્ડનું નોલેજ હોય છે. એવું નથી હોતું કે ખાલી અકાઉન્ટનું કે ટેક્સનું કે લોનું નોલેજ હોય છે, એને ઘણા બધા ફાઇનાન્સનું બી નોલેજ હોય છે, કંપનીઝ લોનું બી નોલેજ હોય છે, અલગ અલગ ડાયવર્સ ફિલ્ડનું નોલેજ હોય છે. તો જેનાથી એ આગળ જેને બી એને જે બી ફિલ્ડમાં આગળ વધવું હોય એ વધવા માટે એને ઓપોર્ચ્યુનિટી મળે છે. જી બિલકુલ. યશ, આપની પાસે આવવા માંગીશ. સિલેબસની અહીંયા વાત કરીએ તો જે રીતે કદાચ અહીંયા તમામ જે લોકો જોડાયા છે આપણી સાથે અને ફાઇનલભાઈએ પણ જે રીતે કહ્યું કે લેન્ધી સિલેબસ જોવા મળતો હોય છે, પરંતુ એ સિવાય આપના વિદ્યાર્થી તરીકેના કોઈ સજેશન્સ અહીંયા હશે કે કેમ? કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે લેન્ધી સિલેબસની સાથે સાથે શું કોઈ ચેન્જીસ અહીંયા હોવા જોઈએ. સિલેબસની વાત કરું કે કેવી રીતે ડિઝાઇન કર્યો છે કોર્સ, તો એમાં મને એટલા બધા ચેન્જીસની આવશ્યકતા નથી લાગતી. પણ એવું કહીશ કે જે અમારે એક સિક્સ્થ પેપર હોય છે, ઇલેક્ટિવ પેપર, જેમાં પાંચ પેપરમાંથી અમારે એક પેપર સિલેક્ટ કરવાનું હોય છે કે તમારો કયો ઇન્ટરેસ્ટ છે ને કેવી રીતે તમે આગળ કરિયરમાં તમને હેલ્પ કરે. તો એ મને અને એમાં પેપરમાં કેસ સ્ટડી બેઝડ હોય છે, 25 માર્ક્સની કેસ સ્ટડીઝ આવે છે. તો એ એકદમ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને વિચારવા માટે ફોર્સ કરે છે. તમને ખાલી તમે થિયરી વાંચીને જશો તો એ તમે નથી કરી શકવાના. અને એ એ જે સ્ટેપ લીધો છે એ મને લાગે છે કે એ ખૂબ જ સરસ સ્ટેપ લીધો છે, કારણ કે એનાથી જે હાર્ડકોર થિયરી ઉપર લોકો ફોકસ કરતા હતા એનાથી હવે ભટકીને લોકો એકચ્યુઅલ કેવી રીતે આપણે રિયલ વર્લ્ડમાં જઈને ઇમ્પ્લિમેન્ટ કરીએ એના ઉપર વધારે ફોકસ કરવા લાગ્યા છે. એટલે એ ડેફિનેટલી ઘણું સારું સ્ટેપ લઈ રહ્યા છે. અને પ્લસ એમસીક્યુઝ પણ હવે કોર્સમાં આવી ગયા છે. સિલેબસની લેન્થની વાત કરીએ તો સિલેબસની લેન્થ મને લાગે છે કે એક સીએ જ્યારે આગળ જઈને આટલા બધા કોર્પોરેટ સાથે વર્ક કરવાનું છે, નેટવર્ક કરવાનું છે, તો એને દરેક ફિલ્ડનું નોલેજ હોવું જોઈએ. હવે એવું નથી કે સપોઝ કોઈ લોની વાત કરીએ તો લો આટલું એને ભણી લીધું તો આટલું એનું પતી ગયું એવું નથી. હવે આગળ સ્પેશિયલાઇઝ કરવું હોય તો ડેફિનેટલી એ સીએ બન્યા પછી ઇન્ટરેસ્ટ એનું જેવી રીતે હોય સ્પેશિયલાઇઝ કરી શકે છે. બટ એટલીસ્ટ બેઝિક નોલેજ જે રિક્વાયર્ડ છે જે દરેક ક્લાયન્ટને હેલ્પ પણ કરવાનું છે આગળ જઈને. એવું નથી કે ક્લાયન્ટ ખાલી તમને અકાઉન્ટ્સની પૂછશે, ખાલી એક લોનું પૂછશે, એને ટેક્સ ટ્રીટમેન્ટ બી જાણવી હશે. તો કોર્સમાં બધાનું નોલેજ હોવું મને લાગે છે કે એવી રીતે સિલેબસ ખૂબ જ સરસ રીતે ડિઝાઇન કર્યો છે. ફનીલભાઈ, આપની પાસે આવવા માંગીશ. હવે કેટલા લોકો સીએ કરવા માટે ઉત્સાહિત હોય છે તે વિશે જો વાત કરીએ તો શું લાગે છે કે એ સંખ્યા ધીમે ધીમે વધી રહી છે? હા જી, હું એવું કહીશ કે અત્યારે જે સીએ ફાઉન્ડેશન છે એટલે કે નવી પદ્ધતિ છે, ન્યૂ સ્કીમ જે છે, એની સામે પહેલા ઓલ્ડ સ્કીમ હતી જેમાં સીપીટી હતું. ત્યારે કેવું હતું, સીએ ની અંદરની જે એન્ટ્રી છે એ બહુ ઇઝી હતી અને સીએ થઈને બહાર નીકળવું એ ટફ હતું. અને ત્યારે સીએ કરનારા જે કોમર્સ સ્ટ્રીમના જે વિદ્યાર્થીઓ છે એમનો નંબર વધારે હતો. પણ જ્યારથી નવી સ્કીમ આવી છે એટલે કે ફાઉન્ડેશનની સ્કીમ આવી છે ત્યારથી કમ્પેરેટિવલી સીએ કરનારા છોકરાઓની સંખ્યા ઘટી છે. એટલી પણ નથી ઘટી પણ થોડી ઘણી ઘટી છે. તો ખાસ એ લોકોને એવો એક ભ્રમ હોય છે, ખોટી ભ્રમણા હોય છે કે સીએ એ એક સર્ટિફિકેટ કોર્સ છે. પણ એવું નથી, સીએ સર્ટિફિકેટ કોર્સની સાથે સાથે એક ડિગ્રી કોર્સ છે. અને હવે તો ઘણી બધી યુનિવર્સિટીએ સીએ ને ડિગ્રીને એક બેચલર્સની ડિગ્રીની સમાનતા આપી છે અને એના કારણે તમે પીએચડી પણ કરી શકો છો અને તમારે માસ્ટર્સ ડિગ્રી લેવાની પણ જરૂર નથી. તો આ જે ખોટી ભ્રમણા જે લોકોમાં પ્રચલિત છે એ જો દૂર થઈ જાય તો ફરીવારથી વધારે ને વધારે છોકરાઓ સીએ જોઈન કરશે અને સીએ માટેની ઓપોર્ચ્યુનિટીઝ, ભલે ટેકનોલોજી આવ્યું,
ભલે જીએસટીમાં ધીમે ધીમે ટેકનોલોજીનો રોલ વધી રહ્યો છે, ઓડિટમાં વધી રહ્યો છે, પણ સીએના રોલને ક્યારેય આપણે ઓછો કરી શકતા નથી. કારણ કે કમ્પ્લાયન્સ અને એડવાઇઝરી એ તો હંમેશા કોઈ પણ કોર્પોરેટ ક્ષેત્ર હોય એની અંદર રહેવાનું જ છે. તો ધીમે ધીમે સીએનો સ્કોપ પણ વધતો જશે અને જોઈન થનારા બાળકો પણ વધતા જશે. ખાલી ફાઉન્ડેશન થોડું ટફ છે કમ્પેર્ડ ટુ સીપીટી જે પહેલા ઓલ્ડ કોર્સનું હતું. બિલકુલ ફનીજી, આની સાથે સાથે જે વાત મેં ભવ્યને પૂછી હતી, ખાસ કરી અને સિલેબસને લઈને, આપ સ્ટુડન્ટ કમિટીના ચેરમેન છો, ત્યારે સિલેબસમાં હજી પણ આપને લાગે છે કે કોઈ ચેન્જીસની અહીંયા આવશ્યકતા હોય કે જેમાં ચેન્જ કરવાની જરૂર હોય? ના, જ્યારે ઓલ્ડ સ્કીમ હતી ને ત્યારે ઘણા બધા ચેન્જીસ હતા જે કરવા લાયક હતા, પણ જ્યારે આપણે નવી સ્કીમમાં આવ્યા છે જેને 3-1 અટેમ્પ્ટ થયા છે, તો આની અંદર લગભગ મહદઅંશે કોઈ જ ચેન્જ કરવાની જરૂર નથી. કારણ કે બધા લેટેસ્ટ સબ્જેક્ટ છે. પ્લસ જેમ વાત કરીએ તો કોઈ પણ એક સીએ કોમ્પ્રિહેન્સિવ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કે કોઈ પણ ક્ષેત્રના વ્યક્તિ સાથે બેસે અને એની સમસ્યાનો ઉકેલ લાવો એ બીજો પ્રશ્ન છે, પણ એની સમસ્યાને પહેલા તો સમજવું, એ સમજવા માટે જે સક્ષમતા જોઈએ, જે કેપેબિલિટી જોઈએ, એ કેપેબિલિટીને પુરવાર કરવા માટે અત્યારનો જે 9 સિલેબસ છે એ 100 out of 100 કહી શકાય. અને બીજી વસ્તુ, હવેના સિલેબસમાં એમસીક્યુઝ એડ કર્યા છે, એનાથી કોઈ પણ બાળકનું એનાલિસિસ ચેક થઈ શકે છે અને કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન જે બાળકને પ્રેક્ટિકલી ડેવલપ કરે છે. એટલે કોઈ કોઈ ખાસું રટ્ટા મારતું હોય, એને નોલેજ ના હોય, ફક્ત ચોપડ્યું જ્ઞાન હોય, તો જેની પાસે ફક્ત ચોપડ્યું જ્ઞાન હશે એ આ સિલેબસમાં સીએ પાસ નહીં થઈ શકે. તો મારા મુતાબિક આ સિલેબસ બહુ જ સરસ છે. અને ઉપરથી એક વાત જો ખાલી એડ કરું તો એ છે, હવે આખું પેપર ચેકિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત થાય છે, તો એના કારણે ચોક્કસપણે રિઝલ્ટમાં જે પહેલા થોડી ઘણી એરર હોઈ શકતી હતી એ હવે એરર થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. બિલકુલ દિવેશ, ખાસ આવનારા સમયની વાત કરીએ અને સ્કોપની વાત કરીએ એક સીએ માટે, તો એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? અને સાથે આજે એક બીજી પણ મહત્વપૂર્ણ વાત આપણે કરીએ કે ગોલ નક્કી કરવા માટેની જે અહીંયા એક ઉંમર છે કે 12મા ધોરણ પછી આપણે લગભગ નક્કી કરતા હોઈએ છીએ, 10મા ધોરણમાં કઈ સ્ટ્રીમમાં જવું એ નક્કી કરતા હોઈએ છીએ, શું લાગે છે કે એમાં પણ કોઈક ફેરફાર થવાની જરૂરિયાત છે અથવા તો કરવા જોઈએ? ગ્રાસરૂટ લેવલથી અહીંયા ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો જેમ ફેનેન્સરે કીધું કે કોઈ બી કોર્પોરેટ હોય ત્યાં કમ્પ્લાયન્સ અને એડવાઇઝરીની જરૂર હોય જ છે. એટલે એ કન્સિડર આપણે કરીએ તો સીએસની જરૂર આજે ઇન્ડિયામાં વધતી જાય છે અને આપણી ઇકોનોમીને આગળ લઈ જવા માટે સીએસનો એક બહુ મહત્વપૂર્ણ રોલ રહેવાનું છે, જેમ આપણા પ્રાઇમ મિનિસ્ટર એ બી કીધેલું છે. એટલે ઇન ધ કમિંગ ટાઈમ સ્કોપ સીએનો વધવાનો જ છે એવું અમારું માનવું છે અને 100% સીએ કરવું જોઈએ. કમિંગ ટુ યોર સેકન્ડ ક્વેશ્ચન કે 10મા કે 12મા આપણે જે ગ્રુપ ગ્રાસરૂટ લેવલ પર ચેન્જ કરવાની જરૂર છે કે નહીં, હું એવું માનું છું કે ટુ એન એક્સટેન્ડ ચેન્જ કરવાની જરૂર તો છે. કારણ કે આજે અગર સીએ ફિલ્ડમાં મારે જવું છે તો 11મા 12માના કાં તો 10મા સુધી તો હજી જરૂર નથી, પણ 11મા 12મા વધારે ઇન્સાઇટ્સ મને મળવા જોઈએ કે કઈ રીતનું આ સીએ કોર્સ હોય છે, એમાં આગળ શું સ્કોપ છે, એવી ગાઈડન્સ સ્કૂલોમાં અમુક સ્કૂલમાં અપાય બી છે, અમુક સ્કૂલમાં નથી અપાતી. તો 11મા 12મા ખાસ બધાને આવી ગાઈડન્સની જરૂર હોય છે, કારણ કે કદાચ અમે ક્લિયર હતા કે 12મા પછી શું કરવું છે, પણ ઘણા એવા લોકો હોય છે જે લોકો ક્લિયર નથી હોતા 12મા પછી શું કરે છે, શું કરવું છે, અને એ લોકો કોલેજ દરમિયાન પછી ડિસાઈડ કરે ત્યાં સુધી થોડુંક કદાચ મોડું થઈ જાય. એટલે અગર 11મા 12મા સારી ગાઈડન્સ એમને મળી જાય તો એ લોકો પરફેક્ટ ફિલ્ડ ચૂઝ કરી શકે છે, એના માટે સારું રહેશે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, સીએનું પરિણામ જ્યારે જાહેર થયું છે ત્યારે તેની પર હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા. તમામ મહેમાનો જે આપણી સાથે જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું, રજા આપશો. નમસ્કાર.